10-14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં બનશે વરસાદી સિસ્ટમ જે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે 28 ઓક્ટોબર સુધી સાયક્લોન ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા અંબાલાલ પટેલના મતે ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વર્તાશે અરવલ્લીના શામળાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ શામળાજી શહેરની માર્કેટમાંથી પાણી વહેતા જોવા મળ્યા શામલપુર અણસોલ કારછા રંગપુર સહિતના ગામડાઓમાં પણ વરસાદી વાતાવરણ ગાંધીનગરના કલોલમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ કોબા સર્કલ મામલતદાર કચેરી હનુમાન મંદિર પંચવટી વિસ્તારમાં ભરાયા પાણી એક તરફ તૂટેલા રસ્તા અને બીજી બાજુ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ખાસા હેરાન પરેશાન વડોદરાના ભાગોડિયાનું રોપા ગામ બેટમાં ફેરવાયું છે વરસાદી પાણી ફરી વળતા ગામમાં સર્વત્ર પાણી જ પાણી છે ગ્રામજનોનું ઘરની બહાર નીકળવું બન્યું છે મુશ્કેલ ગામની બહાર નીકળવાનો રસ્તો બંધ થતા રસ્તીથી કપોડી પ્રાથમિક શાળા તેમજ મંદિર પાસે કેડસમાં પાણી ભરાયા વડોદરામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા વાઘોડિયા રોડ ખટંબા ગાયત્રી મંદિર પાસેના રોડ જળમગ્ન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા લોકોને હાલાકી વડોદરાની વાઘોડિયા રોડ પરની પ્રથમ રેસિડેન્સીમાં હજુ પાણી વરસાદ રોકાયાના 12 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી વડોદરા શહેરમાં વરસાદના વિરામ પછી પણ સર્વત્ર પાણી ગતરોજ વરસેલા 5 ઇંચ વરસાદના કારણે અલકાપુરી ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા વાહન ચાલકો જીવના જોખમે ગરનાળું પાર કરવા મજબૂર અનેક વાહન પાણીમાં બંધ થતા લોકો અટવાયા હતા વાઘોડિયામાં વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સામે વરસાદી કાંસમાં રિક્ષા ગરકાવ સ્થાનિક લોકોએ રિક્ષાને બહાર કાઢી સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી રાજકોટ જસદણનો જીવાદોરી સમાન ગણાતો આલણ સાગર તળાવ ઓવરફ્લો થતા નીચાવાળા 5 ગામો એલર્ટ પર જસદણ શહેર સહિત 5 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે રાજકોટના ધોરાજીમાં વરસાદના વિરામ બાદ ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ખેતરમાંથી પાણી ન ઓસરતા મગફળી સોયાબીન એરંડો સહિતના પાકોમાં નુકસાન ખેતરમાં પાણી ભરાવાના કારણે પાક હવે સડી રહ્યો છે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમ 99% ભરાયો ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામડાઓને કરાયા છે એલર્ટ મહેસાણામાં ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો ડેમના 2 દરવાજા ડેમમાં 2314 ક્યુસેક પાણીની આવક હાલ ધરોઈ ડેમની જળસપાટી 618 ફૂટે પહોંચી પાણીની આવક વધવાની સાથે ડેમમાં સંગ્રહિત પાણીનો સ્ટોક વધીને 86% પહોંચ્યો છે અમરેલીમાં રાજુલાનો ધાતરવાડી 2 ડેમ ઓવરફ્લો સતત વરસતા વરસાદના પગલે ધાતરવાડી ડેમમાં પાણીની આવક 10 ગામમાં એલર્ટ જાહેર કરીને નદી કાંઠે અબરજબર ન કરવાની સૂચના ખાંભાનો રાયડી ડેમ પણ ફરી ઓવરફ્લો થતા 1 દરવાજો ખોલીને નદીમાં પાણી છોડાયું મહીસાગરના કડાણા ડેમમાંથી પાણીની આવક વધતા 11 ગેટ ખોલી 1,31,489 ક્યુસેક પાણી છોડાયું છે નીચાવાળા 5 જિલ્લાને થઈ 235 ગામોને કરાયા એલર્ટ હાલમાં ડેમમાં 1,08,239 ક્યુસેક પાણીની આવક છે ભાવનગરની ચીવાદોરી સમાન પાલીતાણા શેત્રુંજી ડેમ છલકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે શહેરમાં આ વખતે પીવાના પાણીની સમસ્યા નહીં રહે જૂનાગઢનો જોશીપુરા અંડરપાસ હજુ પણ પાણીમાં ગરકાવ છે વરસાદે વિરામ લીધાના 16-16 કલાક વીત્યા બાદ પણ નથી ઓસર્યું પાણી અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી નવરાત્રીમાં રાજ્યભરમાં કાયદો વ્યવસ્થાને ચુસ્ત દુરુસ્ત કરવા મળી અગત્યની બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવોને રોકવા પોલીસ વડા સાથે ખાસ ચર્ચા વિચારણા રાજ્યમાં નવરાત્રીના તહેવાર મુદ્દે ગુજરાત પોલીસ સજ્જ છે TV9 સાથે પોલીસ વડા વિકાસ સહાય વાતચીત કરતા કહ્યું કે ગરબા સ્થળે કંટ્રોલ રૂમ અને CCTV લગાવવાનો ફરજિયાત નિર્ણય લેવાયો છે મોટા આયોજકો માટે પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવાઈ છે અમદાવાદમાં નવરાત્રીના આયોજન મુદ્દે વિવાદ AMCના મેદાનમાં થતા ગરબા આયોજન સામે હાઈકોર્ટમાં અરજી અરજદારે AMCના એસ્ટેટ વિભાગ સામે લગાવ્યા આક્ષેપ કહ્યું સર્ક્યુલરનું ઉલ્લંઘન કરી મેદાન આપી દીધા હોવાનો આરોપ
સ્ટેન્ડિંગ કમિટીએ હરાજી વગર અન્ય વ્યક્તિઓને મેદાન ફાળવી દેવાનો આરોપ. બીએમસીના મેદાન પર આયોજન માટે બે મહિના પહેલા અરજી જરૂરી, એકથી વધુ અરજી આવે તો હરાજીનો નિયમ લાગુ પડતો હોવાનું જણાવાયું. સમગ્ર મામલે આવતીકાલે સુનાવણી. નોરતાના સમય દરમિયાન કલા મંદિર જ્વેલર્સથી આઈસીઆઈસીઆઈ બેંક સુધીના માર્ગ બંધ રાખવાનું જાહેરનામું હોવાથી ખેલૈયાઓને અવર જવર કરવામાં સમસ્યા મુદ્દે પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. નવરાત્રીમાં છેડતી કરતા તત્વો થઈ જાઓ સાવધાન, નહીં તો જેલની હવા ખાવી પડશે. સુરત મહિલા પોલીસ અને આ વખતની નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા રમી મહિલાઓની સુરક્ષા કરશે. નવરાત્રીના નવે નવ દિવસ ગરબા સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ વોચ રાખશે. વલસાડમાં બિસ્માર્ડ નેશનલ હાઈવે પર માંડમાંડ બચી મહિલા. નેશનલ હાઈવે પર ખાડાના કારણે મોપેડ સવાર મહિલા રસ્તા પર પટકાઈ. ભારે વાહનની વચ્ચે ખાડામાં પટકાવાથી મહિલા ઘવાઈ હતી. સદનસીબે મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. અમદાવાદમાં શિવ માર્કેટ એપાર્ટમેન્ટમાં બબાલ મચાવનારા 5 આરોપીઓની ધરપકડ. 16 પોલીસે અસામાજિક તત્વોને તલવાર સાથે પકડી પાડ્યા હતા. 5 શખ્સોને ઝડપ્યા બાદ અન્ય ઇસમોની હાથ ધરાઈ શોધખોળ. હત્યાના પ્રયત્ન, રાયટિંગ સહિતની કલમો અંતર્ગત કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદના કરણાવતી ક્લબ પાસે 40 લાખની લૂંટ મામલે તપાસો ધમધમાટ. કોન્ટ્રાક્ટરને લૂંટનાર બાઇક ચાલક લૂંટારૂઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આંગડિયા ઓફિસથી કૌશલ્યા બંગલો સુધીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપીનું પગેરું શોધવા સેંકડો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં તપાસ શરૂ કરી છે. આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતી સમયે આચરાઈ હતી લૂંટ. કારમાં પંક્ચર હોવાનું કહીને કોન્ટ્રાક્ટર ઊભા રખાયા હતા. બાદમાં લાખોની રોકડ ભરેલો થેલો લઈ બે શખ્સ ફરાર થયા. આંગડિયા ઓફિસ પાસેથી જ કોન્ટ્રાક્ટરની કારનો પીછો કર્યો હોવાની વિગતો. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર ટ્રકનો અકસ્માત, મોબાઈલ કેમેરામાં કેદ. પૂંઠાની ઘાસડી ભરેલા ટ્રકે હાઈવે પર મારી પલટી. મોડી રાતની ઘટનામાં ટ્રક ચાલક નશામાં હોવાની આશંકા. ગીર સોમનાથમાં ડિમોલેશનની કામગીરીને હાઈકોર્ટમાં પડકાર. કોઈ પણ નોટિસ વગર ડિમોલેશન કરાયું હોવાની હાઈકોર્ટમાં રજૂઆત. અરજદારે કહ્યું કે 1903થી રેકોર્ડ છે કે આ જગ્યા કબ્રસ્તાનની છે. સુપ્રીમ કોર્ટે ડિમોલેશનની મનાઈ ફરમાવી છે. સરકારી વકીલે કહ્યું હતું કે દબાણ અનધિકૃત હતું, સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન થયું નથી. ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના. બીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર, ઘાટા પીળા રંગનું આવરણ જોવા મળ્યું. નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ આરંભી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપીઓને રાહત નહીં. સેશન્સ કોર્ટે 4 આરોપીઓની જામીન અરજી ફગાવી છે. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર, સસ્પેન્ડેડ એટીપી તેમજ જગ્યાના માલિક અશોકસિંહ જાડેજાના જામીન નામંજૂર થયા છે. દ્વારકાના ખંભાળિયામાં બાળકનું અપહરણ કરનારા ઝડપાયા છે. થોડા જ કલાકોમાં પોલીસે રાજકોટથી આરોપી પકડી પાડ્યા હતા. પિતાએ જ કર્યું હતું પોતાના 6 વર્ષીય પુત્રનું અપહરણ. અમદાવાદમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે આરોપી પોલીસ કર્મચારી જયદત્તસિંહ. સુરતના સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારીને પકડી પાડ્યો. કર્મચારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો. 2 મહિલા સહિત 3ની ધરપકડ કરી કેટલા સમયથી જ અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે બધી તપાસ આરંભી દેવાઈ છે. ભાવનગરના મહુવાના બોરડી ગામની વાડીમાંથી મળ્યો સિંહનો મૃતદેહ. વાડીમાં લાગેલા વીજ તારમાં શોક લાગવાના કારણે સિંહનું મોત થયાની આશંકા. વન વિભાગે આ કેસમાં તપાસ આરંભી છે. સુરેન્દ્રનગરની વધુ એક કેનાલમાં દેખાયા 5-7 ફૂટના ગાબડા. 109 કિલોમીટર લાંબી બોટાદ તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં ગાબડા. જો કેનાલ તૂટશે તો અનેક વીઘા જમીન પાણીમાં ગરકાવ થશે તેવી ભીતિ. જર્જરિત કેનાલમાં 70.35 ક્યુમેક્સ પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં વરસાદ અને ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયાની ફરિયાદમાં વધારો. વીજ વિભાગને 300થી વધુ ફરિયાદ મળી. 50થી વધુ થાંભલા અને ટીસી ફાટી ગયા હોવાના બનાવ સામે આવ્યા. લખતર અને મૂડી વિસ્તારના 10થી વધુ ગામડાઓમાં 72 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હતો. વીજ વિભાગની ટીમ સ્ટેન્ડબાય પર છે.
સુરેન્દ્રનગરમાં વરસાદથી થયેલા ખેતીના નુકસાનનો પ્રથમ સર્વે પૂરો ન થયો। ફરી વરસાદ આવતા સર્વેની કામગીરી પર પાણી ફરી વળ્યું। 76 ટીમો એક મહિનાથી કરી રહી હતી નુકસાનીનો સર્વે। સરકારે નુકસાનીના પેકેજ જાહેર ન કરતા સ્થાનિકો રોષ। જામનગરમાં ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિની સહાય ન મળી હોવાનો આરોપ। અસરગ્રસ્તોને સહાયની રકમ ન મળી હોવાનો આક્ષેપ છે। મોટી સંખ્યામાં લોકો વિગતો સાથે મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। સહાય આપવા વિશે અધિકારીએ આપી હતી ખાતરી। જામનગરમાં આધાર કાર્ડની કામગીરીમાં ધાંધિયાના કારણે લોકો હેરાન પરેશાન। ધીમી કામગીરીના કારણે નવા આધાર કાર્ડ તેમજ સુધારા વધારા માટે અરજદારોને મુશ્કેલી। અરજદારોએ સરકારી કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। અમરેલી બાબરાના જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની કતાર। આધાર કાર્ડમાં KYC કરવા માટે લાંબી કતાર જોવા મળી। KYC માટેની વેબસાઇટ બંધ હોવાથી લોકો પરેશાન। વહેલી સવારથી કતારમાં ઉભા રહ્યા બાદ પણ KYC ન અપડેટ થતા લોકોમાં રોષનો માહોલ। ભાવનગરમાં મહાનગરપાલિકાના અધિકારીઓનું કામ ટ્રાફિક પોલીસે કર્યું। શહેરમાં વરસાદના કારણે પડેલા ખાડા ટ્રાફિક પોલીસ જવાનોએ પૂર્યા હતા। મહાનગરપાલિકાના અધિકારીઓની શરમજનક નિષ્ક્રિયતા જોવા મળી છે। જૂનાગઢના વિસાવદરના ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોન સામે મોરચો માંડ્યો છે। 30 ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યું હતું આવેદનપત્ર। ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાની માંગણી કરાઈ છે। બીજેપીના નેતા હર્ષદ રીબડિયા પણ વિરોધમાં જોડાયા હતા। જૂનાગઢમાં મહિલાઓ સહિત લોકોનો કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ। સખી મંડળ હેઠળની સફાઈ કર્મચારી મહિલાઓને હાલ 7,000 પગાર મળે છે, તેમાં વધારાની માંગ છે। મહિલાઓએ શુક્રવારે કોર્પોરેશન કમિશનરમાં રજૂઆત કરી હતી। આજ ફરી કમિશનરને અરજીપત્ર આપી રજૂઆત કરી હતી। બનાસકાંઠા વડગામના સેભર વાસણાના દૂધ ઉત્પાદકો દ્વારા કલેક્ટરમાં રજૂઆત। છેલ્લા 1.5 મહિનાથી દૂધ ઉત્પાદકોનું 15 લાખનું પેમેન્ટ બનાસ ડેરીએ અટકાવતા રજૂઆત કરાઈ હતી। મંડળીમાં દૈનિક 3500 લીટર દૂધની આવક છતાં પેમેન્ટ ન મળતા ઉત્પાદકો રોષે ભરાયેલા છે। બનાસકાંઠામાં પાવરગેજની હાઈ પાવર લાઇનના વળતરમાં અન્યાય વિશે ખેડૂતોનું આવેદનપત્ર। ડીસા તાલુકાના મુડેઠા સહિતના ખેડૂત આગેવાનોએ કલેક્ટરમાં રજૂઆત કરી હતી। 900 રૂપિયા ચોરસ મીટર વળતર ચૂકવાતું હતું, જે ઘટાડીને 600 રૂપિયા કરી નંખાતા ખેડૂતોને અન્યાય થવાની લાગણી છે। પૂરતું વળતર ચૂકવાય તેવી તેઓની માંગણી હતી। ગાંધીનગરના દહેગામમાં ST બસના અભાવે હાલાકી। બસની સંખ્યા વધારવામાં ન આવતા ધક્કામુક્કી સર્જાતી હોવાનો આક્ષેપ। દહેગામથી ગાંધીનગર જવા માટે પૂરતી બસ ન હોવાનો સ્થાનિકોનો દાવો। અનેકવાર રજૂઆતો કરવા છતાં નથી કરાયું સમસ્યાનું કોઈ સમાધાન। અરવલ્લીના ભિલોડાના ઇન્દ્રાશી ડેમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળવાનો મુદ્દો। પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી। એક શિક્ષક માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ। શિક્ષકને સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અભ્યાસથી દૂર રહેવાની વિદ્યાર્થીઓએ આપી છે ચીમકી। ભરૂચમાં અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ। હાઉસિંગ એસોસિએશને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને કરી રજૂઆત। રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવોમાં વધારો। ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ। વડોદરામાં વધુ એક વખત સ્થાનિકોએ કર્યો કોર્પોરેટરનો ઘેરાવ। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવા, ડોક્ટર હિતેન્દ્ર પટેલ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા। નૈતિક શાહને પણ સ્થાનિકોએ ઘેરીને સવાલનો મારો ચલાવ્યો હતો। સિઝનમાં 4થી વખત આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા ફેલાયો છે રોષ। સોસાયટીમાં ભરાયેલા પાણીનો અસરતા આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરાના સાધલી ગામમાં કાચા મકાનની દિવાલ ધરાશાઈ। રાતના સમયે દિવાલનો પથ્થર પલંગ પર પડ્યો હતો। પરિવાર બહાર નીકળી ગયા બાદ દિવાલ પડી ગઈ। સમયસર બહાર નીકળી જતા ઘરના સભ્યોનું આબાદ બચાવ થયો હતો। સુરત કોંગ્રેસ દ્વારા રત્નકલાકારના હિતમાં કલેક્ટર કચેરીએ વિરોધ કરવામાં આવ્યો હતો। રત્નકલાકારો બેકાર બન્યા હોવાથી આર્થિક મદદની માંગ સાથે વિરોધ થયો હતો। પરિવાર અને બાળકોને મદદ કરવાની માંગણી છે।
સુરતના બારડોલીમાં હવે સ્મશાન બાબતે વિવાદ. વિદર્ભી અંતિમ વિસામાની જગ્યાએ હેરાનગતી કરતા હોવાની ફરિયાદ છે. રહીશોએ નગરપાલિકા પ્રમુખને સોંપ્યું આવેદનપત્ર. અંતિમ વિસામાની જગ્યા પર ગેરકાયદેસર દબાણું ખુલ્લા કરવાની માંગ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કેવડિયા કોલોનીમાં મુલાકાતે લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ નર્મદા નીરના કરશે વધામણા. આવતીકાલ સુધી નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે. રાજ્યમાં સાંકડા પુલ અને રસ્તાને પહોળો કરવાનો ફેસલો લેવાયો છે. સીએમએ 240 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ અને રોડ પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે. ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામમાં વિસંગતતાનો મુદ્દો. પાસના નેતા દિનેશ બાંભણિયાની ગૌણ સેવા પસંદગી મંડળ રજૂઆત. જનરલ કેટેગરીના ઉમેદવારને અન્યાય થયો હોવાની રજૂઆત. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાનીને કરી રજૂઆત. કમલ દયાનીએ ટેકનિકલ કાયદાકીય મુદ્દાની તપાસ માટે 2 દિવસનો સમય માંગ્યો. દિનેશ બાંભણિયાએ કહ્યું, નિરાકરણ માટે મુખ્ય પ્રધાનથી રજૂઆત કરાશે. 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો ચલાવાશે ઉગ્ર આંદોલન. વડોદરાના ચીફ ફાયર ઓફિસર ફરી આવ્યા વિવાદમાં. ફાયર વિભાગના જવાનનો ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ મારમારાનો આરોપ. વિશ્વામિત્રીનું જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવા ચીફ ફાયર ઓફિસરે સ્ટાફને બોલાવ્યો હતો, ત્યારે નશાની સ્થિતિમાં અભદ્ર શબ્દો બોલી મારમારાનો આરોપ છે. અગાઉ પૂરના સમયે પણ ચીફ ઓફિસર આવ્યા હતા ચર્ચામાં. વડોદરામાં ચીફ ફાયર ઓફિસર દ્વારા ફાયરમેનને માર માર્યાનો મામલો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું આવ્યું નિવેદન સામે. પાર્થ બ્રહ્મભટ્ટે કર્મચારીને માર માર્યો હોવાની માહિતી મળી. HOD દ્વારા અહેવાલ મળતા જ કામગીરી પણ કરવામાં આવશે. વડોદરામાં ઝેનિથ સ્કૂલના સંચાલકો નિયમો ઘોડીને પી ગયા. શાળા બંધ રાખવાનો નિર્ણય હોવા છતાં સ્કૂલ રખાઈ નથી ચાલુ. ભારે વરસાદની સ્થિતિને જોતા શિક્ષણ અધિકારીએ સ્કૂલ બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પ્રતાપનગર વિસ્તારની ઝેનિથ સ્કૂલ દ્વારા આદેશનો ભંગ કરાયો. ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાયા હતા. શાળામાં 150 થી વધુ વિદ્યાર્થીઓ આવી ગયા હતા. શાળા બંધ હોવાનો વિદ્યાર્થીઓને મેસેજ ન કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. બાળકોને કંઈ થઈ ગયું હોત તો જવાબદારી કોની, આ એક સવાલ છે. સુરતમાં પાંડેસરા ભિસ્તાનના કોર્પોરેટર પર હફતા ઉઘરાવવાના લાગ્યા છે આરોપ. માથાભારે ઈસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હફતા ઉઘરાવાતા હોવાનો વિડીયો થયો વાયરલ. કોર્પોરેટર શરદ પાટીલ અને માથાભારે ઈસમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.